नमस्कार, स्वागत है आपनो इंडिया न्यूज में। हूँ हर्षवाय। महत्वपूर्ण समाचार की शुरुआत करिए। बात करिए आणंद शहर ना कस्तूरबा कन्या विद्यालय खाते सांसद खेल स्पर्धा नु सांसद मितेश पटेले प्रारंभ करायो, जेनी अंदर स्पर्धा में दौड़ा खेच कबड्डी सहित स्पर्धा नु आयोजन करायु। खेल ए जीवन नु एक अनिवार्य भाग छे, तेनाथी तन मन अने हृदय प्रफुल्लित रहे छे, मानसिक तनाव दूर करवामां पण अगत्यनो भाग भजवे छे। तो जेने ध्यान में राखीने नागरिकनी साथे देशना सांसद पण एकदम फिट रहे माटे वडाप्रधान नरेन्द्र मोदी द्वारा सांसद खेल स्पर्धानु आह्वान करवामां आव्युं हतुं। डीएन हाईस्कूलना केडी पटेल मंत्रीश्री अने डीएन पटेलना पूर्व बधा ट्रस्टीओ आणंद नगरपालिकाना प्रमुख सर्व काउंसिलरश्रीओ साथ रहीने सांसद खेल स्पर्धा आयोजन करवामां आवेलुं छे। गर्ल्स माटेनुं आयोजन करवामां आव्युं छे, एमां खो खो, वॉलीबॉल, रस्सा खेच, आनाथी जे दीकरीओ छे दीकरीओने एक प्लेटफॉर्म मळशे, नेशनल लेवल पर जशे, इंटरनेशनल पर जशे। आपणा वडाप्रधान શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે કે દરેક જિલ્લામાં સાંસદ ખેલ સ્પર્ધા આયોજિત થાય અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ખેલાડીઓને પ્લેટફોર્મ બને, ખેલાડીઓ આગળ ને આગળ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે, ખેલાડીઓને જ્યાં સુધી રમવાની તક મળે ત્યાં સુધી આગળ ને આગળ વધે અને ખેલાડીઓ પોતે આગળ ભારત દેશનું નામ રોશન કરે એ રીતનું આ આયોજન કરવામાં આવેલું છે। અહીંના મંત્રી શ્રી કેડી પટેલ અને સર્વ કાઉન્સિલર આણંદ નગરપાલિકાના પ્રમુખ પૂર્વ એમપી દિલીપભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી બબલભાઈ, સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। લગભગ આમાં દરેક સ્પર્ધામાં 6-6 ટીમ આવેલી છે, રજીસ્ટર વધારે થયેલું હતું પરંતુ 2 દિવસમાં આ ટુર્નામેન્ટ ખતમ કરવાની હોવાથી 6-6 ટીમને અમે આમ આદમી પાર્ટીએ તેના પર ગુજરાત યુનિટને વિખેરી નાખતાની સાથે જ પાર્ટી પ્રદેશ પ્રમુખ સિવાયના તમામ નેતાઓને રાહત આપી છે। તો આ સાથે તમામ મોરચે પણ વિસર્જન કરવામાં આવ્યું છે। તો જ્યારે પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે આ નિર્ણય વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને લેવામાં આવ્યો છે, તો નવા નેતૃત્વ અને નવા નેતાઓની ટીમ દ્વારા એનર્જી ફિલિંગ કરવામાં આવશે। તો આ કારણે હિમાચલ પ્રદેશ અને આપે રાજ્ય સંગઠનનું વિસર્જન કરીને એક નવી ટીમ પસંદ કરી હતી। તો જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા હિમાચલના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરવામાં આવી હતી, તો પાર્ટી દ્વારા ટૂંક સમયમાં ગુજરાત માટે નવી ટીમની જાહેરાત કરવામાં આવશે એવું માનવામાં આવે છે। કારણ કે અમદાવાદમાં આમ આદમી પાર્ટી અને સંગઠનનું પુનઃગઠન કરવા માંગતાની સાથે જ કેટલાક એવા નેતાઓ પણ સામેલ કરવા માંગે છે કે જે લોકો સારી રીતે પ્રતિષ્ઠા ધરાવે અને તેમને ચહેરા તરીકે રજૂ કરી શકાય। તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અત્યારે સુધી એક પણ બેઠક જીતી શકી નથી, પરંતુ આ વખતે તે કોંગ્રેસથી નારાજ અને નિરાશ લોકોના મત મેળવવામાં સફળ રહેશે તેવી લોકોને પણ આશા છે અને પાર્ટીને પણ આશા છે। રાજ્યના તમામ 182 વિધાનસભાની બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારીઓ આમ આદમી પાર્ટીએ શરૂ કરી દીધી છે। ગુજરાતમાં તલાટી મંત્રીની 3400 જગ્યા માટે 17 લાખ જેટલા મહેનતુ શિક્ષિત બેરોજગાર યુવાનોએ ફોર્મ ભર્યા છે। આ દર્શાવે છે કે કાગળ ઉપર જે વિકાસનો ભાગ બતાવવામાં આવ્યો છે એ વાસ્તવિક રીતે બેરોજગારીનો બિલાડો છે। ગુજરાતમાં ભાજપે ખૂબ દાવાઓ કર્યા છે, પોપળ દાવાઓ, મોટી મોટી જાહેરાતો, મોટી મોટી વાતો અને ખોટા ખોટા વાયદાઓ બતાવી અને ગુજરાતના યુવાનોને છેતરવાનું, ભ્રમમાં નાખવાનું કામ ભાજપે કર્યું છે। આજે જ્યારે 3400 જેવી જગ્યા માટે, એ પણ તલાટી મંત્રીની જગ્યા માટે એમબીએ થયેલા, પીએચડી થયેલા, ડબલ ગ્રેજ્યુએટ થયેલા યુવાનો જો 17 લાખની સંખ્યામાં ફોર્મ ભરે તો આ આપણા માટે ખૂબ જ શરમજનક બાબત છે। વાસ્તવિકતા તો એ છે, ઘણા યુવાનો છે જેને હું મળ્યો, મેં વાત કરી કે તમે આટલું બધું ભણેલા હોવા છતાં, એમબીએ થયેલા હોવા છતાં, માસ્ટર્સ કરેલું હોવા છતાં, એન્જિનિયરિંગમાં આગળ વધેલા હોવા છતાં શા માટે તલાટી માટે પયંગબર વિરુદ્ધ ટિપ્પણીનો મામલો શાંત પડવાનું નામ લેતો નથી, તો ત્યારે દુનિયાના ટોચના આતંકી સંગઠન અલકાયદાએ હવે ખુલ્લેઆમ ભારતને આત્મઘાતી હુમલાની ચેતવણી આપી છે। તલકાલ અને એક લેટરમાં લખીને ગુજરાત, યુપી, મુંબઈ અને દિલ્હીમાં મોટા પાયે આત્મઘાતી હુમલાની આ જાણકારી આપી છે। તો જ્યારે 6 જૂને લખવામાં આવેલા પત્રમાં અલકાયદાએ કહ્યું કે અમે પ્રોફેટ અને પયંગબરના માનમાં મુંબઈ, યુપી અને ગુજરાતમાં આત્મઘાતી હુમલા કરીશું।
તો અલકાયદાએ લેટરમાં એવું પણ લખ્યું છે કે અમે પયગંબર પર નિવેદન આપનારની હત્યા કરીશું. તેમણે કહ્યું કે અમે અમારી શરીર અને અમારા બાળકોના શરીર સાથે વિસ્ફોટ પદાર્થો બાંધીને અમારા પ્રોફેટનું અપમાન કરનારના વિરોધમાં કૂદી પડીશું. તો તેમાં એવું પણ કહેવાયું છે કે ભગવા આતંકીઓ અને દિલ્હી મુંબઈ યુપી અને ગુજરાતમાં તેમના વારાની રાહ જોવાઈ રહી છે. તો ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ નેતા નુપુર શર્માને નવીન જિંદલે ટીવી ડિબેટમાં ઇસ્લામના સ્થાપક મોહમ્મદ પયગંબરના વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું હતું. તો જો કે ભાજપે બંને નેતાઓને પાર્ટીમાંથી બરખાસ્ત કરી દીધા હતા. તો જ્યારે આ ઘટનાનો આંતરરાષ્ટ્રીય સ્તરે ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે અને અત્યાર સુધીમાં 15 ઇસ્લામિક દેશોએ આ ઘટનાને વખોડી છે. નવસારીના અંદર વિધાનસભાની ચૂંટણીને લઈને જ્યારે રાજ્ય અને રાજકીય નેતાઓનો પ્રવાસ છલકાઈ રહ્યા છે, તો ત્યારે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓના લોકસંપર્કને ધ્યાન રાખીને ભારતના વડાપ્રધાન નવસારી જિલ્લાની ચીખલી તાલુકાના ફડવેલ ગામે આવી રહ્યા છે. તો જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો નવસારી જિલ્લાના અને ફડવેલ ગામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત 2100 કરોડથી પણ વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ તથા ગુજરાતના મુખ્યમંત્રી 10 જૂનના રોજ ગુજરાત ચીખલી ગામે આવી રહ્યા છે. તો જેને લઈને સમગ્ર જિલ્લાનું તંત્ર કામે લાગી ગયું છે. નવસારી જિલ્લામાં અને ફડવેલ ગામે દક્ષિણ ગુજરાતનો જાહેર કાર્યક્રમ તથા નવસારીના અને એએમ નાયક ચેરિટેબલ ટ્રસ્ટની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન આવી રહ્યા છે. તો 4 લાખ લોકોના બેસવા માટેની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. 26,000 વાહનોનું પાર્કિંગ થઈ શકે તેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તો બેઠક વ્યવસ્થા માટે 2 IAS અને 1 IPS અને 10 નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓને સાથે 500 કર્મચારીઓ બેઠક વ્યવસ્થામાં જોતરાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળવા જનાર તમામ લોકોને અને RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. સાથે જ ફડવેલ ગામે નજીક આવેલ PCSC અને CSP ધમધમતી કરવામાં આવશે અને તમામ લોકોને પાર્કિંગમાં મેડિકલની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ અંતર્ગત પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર, સુરક્ષા તંત્ર અને વિવિધ એજન્સીઓ કામે લાગી ગઈ છે. તો કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેના માટે ધ્યાન રાખીને કાર્યક્રમની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. नवसारी जिले के खुडवेल गांव में अंदाजन 4.5 लाख के करीब जनमेदिनी जो सरकार श्री की योजनाओं का लाभ ले रहे हैं वो लोग आने वाले हैं. उसके लिए जिला प्रशासन ने बहुत सारी व्यवस्थाएं करी हैं. आज प्रेस कॉन्फ्रेंस में हमारे मीडिया के मित्रों के साथ हम लोगों ने वो शेयर भी की कि वहाँ पर बैठने की व्यवस्था में किसी को कोई तकलीफ़ ना पड़े, पार्किंग में कोई तकलीफ़ ना पड़े. तो मीडिया के माध्यम से मैं सबसे अपील करूंगा कि ये जो एक मैसेज है इसमें कुछ रास्ते हम लोगों ने बनवे किए हैं, कुछ रास्तों को प्रतिबंधित किया है, साथ में वैकल्पिक डाइवर्जन दिए हैं ताकि किसी को इमरजेंसी संयोग में बाकी सब जो ट्रैफिक है वो राबता मुजब चलता रहे. એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2014 બાદ પ્રથમ વખત સત્તાવાર રીતે આગામી 18 જૂને રોડ શો યોજશે. ત્યારબાદ સભામાં પણ 4-5 લાખ લોકોની જનમેદનીઓ સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતથી દિલ્હી સુધીની સત્તાનું સુકાન સંભાળવા દરમિયાન વર્ષ 2014માં વડોદરાના બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. તો સાથે જ તેમણે ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી તેમણે ચૂંટણી લડતાની સાથે જ બેઠકો પર જંગ મતોથી વિજય થયા હતા. તો વડોદરાના અને બેઠક છોડી, પરંતુ તે સમયે તેમણે કહ્યું કે વડોદરા મારી કર્મભૂમિ છે, ત્યારે આગામી મહિનાઓની અંદર ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવાની છે, ત્યારે કર્મભૂમિ વડોદરામાં અને વડાપ્રધાન મોદી 18 જૂનના રોજ આવી રહ્યા છે. તો રોડ અને શોના સમગ્ર રૂટમાં બંને તરફથી ઝાંખીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. વડાપ્રધાન આ તમામ લોકોનું અભિવાદન ઝીલશે, ત્યારબાદ લેપ્રેસિસ ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધિત કરશે, જેમાં 4-5 લાખ લોકોની જનમેદનીઓ ઉમટશે. તો ગંગા સ્વરૂપ બહેનોને, લાભાર્થીઓને, મહિલાઓ પણ હાજર રહેશે. તો વડોદરા અને તેની આસપાસના શહેરો અને ગામડાઓમાંથી પણ લોકો આવશે. તેમના વાહનોની એન્ટ્રી એક્ઝિટ અંગે પણ તૈયારીઓ કરાઈ છે. તો સોના રૂટ પર બંને તરફ રહેણાંક મકાનો
होवાથી લોકો પોતાના ઘરની આંગણે જ વડાપ્રધાનનું સ્વાગત કરી શકશે। ધોરાજીના ફરી એક વાર ધારાસભ્ય લલિત વસોયાના વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે। તો જ્યારે ધોરાજી વોર્ડ નંબર 3 અને 5 પર વાડી અને અબ્દુલ કાદિર પાર્કની અંદર આ પોસ્ટર ભૂગર્ભના ગટર અને રોડ શો અને રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી અનેક જગ્યાઓ ઉપર લગાવવામાં આવ્યા હતા, તો લોકોએ પોસ્ટર મારીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। વિધાનસભાની ચૂંટણી પહેલાં ધોરાજીમાં પોસ્ટર થકી રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે। તો આ રહેવાસીઓના મકાન પર વિજપોલ ઉપર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેમાં લખ્યું છે કે ધારાસભ્ય ખોવાઈ ગયા છે અને વિકાસ પણ ગાંડો થઈ ગયો છે। સુરત અને વડોદરામાં આવેલી બેન્કર્સ હોસ્પિટલમાં સવારથી જ ઇન્કમટેક્સના વિભાગના દરોડા અને કાર્યવાહી ચાલુ થઈ છે। તો આ આઈટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવતા રાજ્યમાં ડોક્ટરોમાં પણ ફફડાટ ફેલાયો છે। તો સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી બેન્કર્સ હોસ્પિટલ ખાતે સવારથી જ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓનો કાફલો ત્રાટક્યો હતો। તો સાથોસાથ વડોદરાના અને ખાતેની બેન્કર્સ હોસ્પિટલમાં પણ આઈટી અધિકારીઓને તપાસ માટે પહોંચી અને બેન્કર્સ હોસ્પિટલના સંચાલકો દ્વારા કોરોના કાળ દરમિયાન આચરવામાં આવેલી ગોબાચારીની તપાસ માટે પણ અધિકારીઓએ તપાસ હાથ ધરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ઇન્કમટેક્સ વિભાગની અધિકારીઓને પ્રારંભિક પ્રાથમિક તપાસ માટે મોટા પાયે 2 અને વ્યવહારો અને જ્યારે લગતી વિગતોને હાથ લાગી હોય તેવું કહેવાય છે। તો હાલમાં સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી બેન્કર્સ હોસ્પિટલ ખાતે આવકવેરા વિભાગની અલગ અલગ ટીમોનો તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। ગીર સોમનાથ અને એએસપીનો ખનીજ માફિયા પર વધુ એક સપાટો બોલાવ્યો છે। તો જ્યારે ઉના નજીક વાડિયા વિસ્તારમાંથી 60 લાખની ખનીજ ચોરી ઝડપી પાડતાની સાથે જ 2 જેસીબી 2 ડમ્પર સહિતના મુદ્દા માલ સીઝ કરી દેવામાં આવ્યા છે। તો જ્યારે એએસપી ઓમપ્રકાશ જાટ ચુનિંદા ટીમ સાથે રાત્રિના સમયે ત્રાટક્યા હતા, સાથે રોયલ્ટી પાસનો દુરુપયોગ કરીને એક પર્દાફાશ કર્યો હતો। તો જામનગર જિલ્લાની લીઝ અને ગીર સોમનાથમાંથી ખનીજ ચોરી એએસપી જાટે થોડા દિવસ અગાઉ સુત્રાપાડાના આનંદપુર ગામે આવી ખનીજ ચોરીનું રેકેટ ઝડપી પાડ્યું। આ માટે જવાબદાર ખાણ ખનીજ વિભાગની મિલી ભગત સાથે કરોડોના ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપી પાડવામાં એએસપીને મોટી સફળતા હાથ મળી છે। સુરેન્દ્રનગર ધાંગધ્રા આર્મીના સ્પેશિયલ ટીમે જ્યારે દદુપરાના ગામે બોરવેલમાં ખાબકેલી એક બાળકીનું રેસ્ક્યુ કરવામાં આવતાની સાથે સુરેન્દ્રનગર અને દુદાપુર ગામની સીમામાં રમતા રમતા બોરવેલમાં બાળકી ખાબકી હતી। તો જ્યારે આ ઘટના બાદ બાળકીને બચાવવા તંત્ર દોડતું થયું હતું। મામલતદારની સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। તો હાલ બાળકી તંદુરસ્ત છે અને તેના ચેકિંગ માટે ધાંગધ્રા હોસ્પિટલમાં લઈ જવાય છે। છોટાઉદેપુરમાં કવાંટ વોટર વર્કર્સમાં નર્મદા નીરની નવી લાઇનો શરૂ થતાં છોટાઉદેપુરના સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા દ્વારા નીર વધામણા કરીને અને શરૂ કરવામાં આવતા ગીતાબેન રાઠવાના પ્રયત્નોથી નર્મદા નીર કવાંટને નગરજનોને 12 માસ પીવાના પાણી મળે અને કવાંટ બજારમાં આવેલા વોટર વર્કર્સમાં નર્મદા નીરને જુલવાનિયા ગામે સપમાંથી અને પંપમાંથી પાણી કવાંટ નગરમાં નવી લાઇન નાખવામાં આવી અને આ દર ઉનાળામાં પીવાના પાણી માટે સમસ્યા ઉદ્ભવે છે। તો પાણીને સ્તર નીચા જતા બોરમાંથી પાણી મળતું નથી, જેના કારણે ગ્રામ પંચાયતે વેચાતું પાણી લેવું પડે છે। તો કવાંટ ગામના પંચાયત દ્વારા છોટાઉદેપુરમાં સાંસદ સભ્ય ગીતાબેન રાઠવાને પાણીની સમસ્યા દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી। તો ગીતાબેન રાઠવા દ્વારા જુલવાનિયા અને સંપમાંથી અને સ્પેશિયલ લાઇન માટે રજૂઆત કરી હતી। તો પાણી પુરવઠા વિભાગ દ્વારા કવાંટ પંચાયતમાં સ્પેશિયલ લાઇન ફાળવવામાં આવી હતી। તો જ્યારે નર્મદા નીર અને આવતા સંસદ સભ્ય ગીતાબેન રાઠવા દ્વારા નીર વધામણા કરવામાં આવતા કવાટ ગામના પંચાયત સરપંચ ઉપસરપંચ તેમજ ગ્રામજનો દ્વારા ગીતાબેન રાઠવાનો આભાર વ્યક્ત કર્યો અને ગીતાબેન રાઠવાએ જણાવેલ કે કવાટ નગરમાં આરસીસીના રસ્તા તેમજ ભૂગર્ભ ગટર યોજના ટૂંક સમયમાં ચાલુ થશે।
તલાલા નજીક લૂંટના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હતો, તો જ્યારે બંને હુમલાખોરો યુવાનોને ગણતરીના કલાકમાં જ ઝડપી લેવામાં આવ્યા હતા, તો જ્યારે તલાલા જયપુર રોડ પર આ ઘટના બની હતી, તો જ્યારે આ હાટીના લાડુડી ગામના અને વ્રજલાલ લક્ષ્મણભાઈ ખેર સાથે ઘટના બની હતી, તો ત્યારે તેઓ એસબીઆઈએ બેંકમાંથી રૂપિયા 2.60 લાખ રોકડ લઈને જતા હતા, તો ત્યારે મોટરસાઇકલ પર આવેલા હુમલાખોરો બાઇક આંતરી મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ કર્યો હતો. તો યુટ્યુબ પર આ બેંક લૂંટનો વિડીયો જોઈને પ્રેરણા મેળવવા અને લૂંટનો પ્રયાસ કરતા એલસીબીએ બંને આરોપીને સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. હિંમતનગરમાં આકસ્મિક વીજળી ગુલ થતા હવે બહુમાળી ભવનમાં અરજદારોનો રઝળપાટ થવાની સાથે જ તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો બહુમાળી ભવનની અંદર ઈધરા જનસેવા, જેમાં કેન્દ્ર વીજળી ગુલ થતા કામકાજ ઠપ થઈ ગયું છે. તો અરજદારોની ગરમી વચ્ચે ઘસારો વધતા ભીડ પણ વધી છે. નેશનલ હાઈવેની ચાલતી કામગીરીને લઈને અંડરગ્રાઉન્ડ કેબલમાં ક્ષતિ સર્જાતા વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. આ પ્રાથમિક માહિતી પ્રકાશમાં આવી છે. હાલ વીજ વિભાગ અને ક્ષતિ દૂર કરવાની કામગીરી ચાલુ છે. વેરાવળમાં આ દ્રશ્યો એક સામે આવ્યા છે. જ્યારે ગીર સોમનાથની અંદરના વડા મથક વેરાવળની સ્થિત સરકારી સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો સામે આવતા વિશાળ ઇમારત સાથે જરૂરી વ્યવસ્થા છતાં સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંક શરૂ કરાતી નથી. તો છેલ્લા ઘણા વર્ષોથી સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંક શરૂ થયા તે માટે લોકોનો પ્રબળ માંગ રહી છે. તો જ્યારે સરકારમાં અવારનવાર લેખિત રજૂઆત કરવા માટે લોકો પેટનું પાણી પણ તંત્રનું હલતું નથી, તો જ્યારે ખાનગી બ્લડ બેંકની તગડી રકમ ચૂકવવી પડે છે. તો વેરાવળ સ્થિત સિવિલ હોસ્પિટલમાં જિલ્લાના 6 તાલુકાની ગરીબ પ્રજાને સારવાર અર્થે આવે ત્યારે સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય વિમલ ચુડાસમા બ્લડ બેંક શરૂ કરી અને આક્રમક બન્યા છે. જામનગરમાં જીજી હોસ્પિટલના ડોક્ટર સાથે દર્દીઓએ કરેલા બબાલનો એક વિડીયો સામે આવ્યો છે. તો ત્યારે દર્દીઓના સગા દ્વારા રેસિડેન્ટ ડોક્ટરને માર મારતા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે. તો વોર્ડમાં માત્ર 2 લોકોને પ્રવેશવાની મંજૂરી આપવા હોવા છતાં 4 લોકો વોર્ડમાં જઈ રહ્યા હતા અને આ દર્દીને ખાટલા પર બેસતા ડોક્ટરો દ્વારા ના પાડવામાં આવતા બબાલ થઈ હતી અને બબાલ વધારે ના કરાય, જ્યારે તમને કોઈ કહે તો ત્યારે આપણે માની જવું જોઈએ, બબાલમાં કશું નથી રહ્યું. મેયર હિતેશ મકવાણાના હસ્તે મહાનગરપાલિકાના કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. તો જ્યારે 288 કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા હતા. તો જ્યારે મહાનગરપાલિકા ખાતે કોરોનાના વૈશ્વિક મહામારી દરમિયાન પોતાના જીવનને જોખમમાં મૂકીને કોરોના વોરિયર્સ તરીકે સેવા આપનાર ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તો જે અંતર્ગત ગાંધીનગરના પ્રથમ સેવક મેયર હિતેશભાઈ મકવાણા વરદ હસ્તે કર્મચારીઓને એક ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. તો તથા માનનીય મેયર શ્રી, માનનીય ડેપ્યુટી મેયર, ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર તેમજ મન અને માનનીય નાયબ મ્યુનિસિપલ કમિશનરના હસ્તે કોરોના વોરિયર્સનું સન્માન કરતા કર્મચારીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આજે કોરોના વોરિયર્સ તરીકે જેને કામ કર્યું છે, જેને આવા ભયાનક કહીશું એમને કે ભયાનક સમયમાં જ્યારે પોતાના જીવની ચિંતા કર્યા વગર પ્રજાની સેવા કરે છે, જેની વચ્ચે જઈને ખરા અર્થમાં એક યોદ્ધા તરીકે કામ કર્યું છે, એવા અમારા ટોટલ 288 કર્મચારીઓને આજે કોરોના વોરિયર્સ તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. અને એમને રૂપિયા 22,35,000 જેવી માતબર રકમના ચેક અર્પણ કરી. રાજકોટમાં જિલ્લાના ઉપલેટામાં કારમાં આગ લાગવાની એક ઘટના સામે આવી છે. તો જ્યારે ઉપલેટાના પાટણવાવ રોડ ઉપર આવેલા માન્ય પેટ્રોલ પંપ પાસે જ્યારે અલ્ટો કારમાં આગ લાગી હતી, તો આ આગ અલ્ટો એસટી ડેપો ફરજ બજાવી રહેલા ડ્રાઈવર પોતાની અલ્ટો ગાડીમાં માન્ય પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતા સમયે આગ લાગી હોવાની ઘટના બની છે. તો સેફ્ટી બોટલ દ્વારા આગ ઠારવવાનો પ્રયત્ન કરાયો. ઉપલેટા બંને ફાયર ફાઈટરો સાથે રિપેરિંગનું કામ કરતા હોવાનું જણાવતા બેદરકારીઓના કારણે આ સામે આવી છે. તો જ્યારે ગેરેજ વિભાગના રોડ પર અને ટોળા ઉમટી પડતા પોલીસના જાણ થતા આખરે ભાયવદર ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. તો ત્યાર સુધી આગમાં બળીને
કાર ખાક થઈ ગઈ હતી. તો આપ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યારે આગમાં કાર બળીને ખાક થઈ ગઈ છે. વડાપ્રધાન મોદીના બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રોને સાકાર કરતું એક ઉદાહરણ સામે આવ્યું છે. રાજસ્થાનના ડુંગરપુરના નગરપાલિકાના કોર્પોરેટર બ્રિજેશકુમાર તેમજ તેમના પત્ની સહિત બે બાળકોને બેટી બચાવો બેટી પઢાઓ સાથે યાત્રા નીકળવામાં આવી હતી. તો જેઓનું અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તો બ્રહ્મ સમાજના આગેવાનોએ મોડાસા સર્કિટ હાઉસ ખાતે પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું અને રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં આ પ્રચાર પ્રસાર કરી ગુજરાતમાં બેટી બચાવ અને બેટી પઢાઓનું અને પ્રારંભ કર્યો હતો. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કી પ્રેરણા સે બેટી બચાવ બેટી પઢાઓ અભિયાન કો લેકર કાર્ય કર રહે હૈ. વર્તમાનમાં ગુજરાત કે સભી 33 જિલ્લો મેં જાને કા હમને એક લક્ષ્ય લિયા હૈ. ગુજરાત કે સભી 33 જિલ્લો મેં જાકર હમ લોગો કો બેટી બચાવો બેટી પઢાઓ કા સંદેશ દેંગે. ઉસી ક્રમ મેં આજ હમ યહાં પર મોડાસા આયે હુએ હૈ. और हमारा फर्स्ट जिला जो शुरुआत हुई साबरकांठा से हुई. माननीय मुख्यमंत्री महोदय के सानिध्य में इस यात्रा की हमने शुरुआत की है. हमारा उद्देश्य है कि हम बेटी बचाओ बेटी पढ़ाओ अभियान को लेकर ज़्यादा से ज़्यादा जन भागीदारी बढ़ा पाएं और लोगों को जागरूक कर पाएं. इसी उद्देश्य को लेकर हम यहाँ से સાવરકુંડલામાં શહેરની અંદર ધોધમાર વરસાદનો શરૂઆત થઈ ગઈ છે. તો જ્યારે બપોરે ધીરે ધીરે ધોધમાર વરસાદ પડતાની સાથે છાંટા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો શરૂઆત થતાની સાથે જ સાવરકુંડલા સેજલ ગામના મંગળવારે ધોધમાર વરસાદ વરસતા લોકો પાણીથી અને ખાબોચિયા ભરાઈ ગયા હતા અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ પણ સર્જાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતાની સાથે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદનો માહોલ સર્જાયો હતો. તો જ્યારે સમગ્ર જિલ્લાની અંદર ભારે પવન સાથે આમ અમી છાટણ શરૂ થયા હતા. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસીને આગાહી પણ હવામાન તંત્ર દ્વારા કરવામાં આવી હતી અને જેના કારણે ગરમીમાંથી લોકોને રાહત અનુભવાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભારત ભૂમિના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના શૌર્ય ગાથાને રજૂ કરતા દેશના સાહસપૂર્ણ ઇતિહાસને અને વાત કરવામાં આવે તો સમ્રાટ પૃથ્વીરાજને ગુજરાતમાં કરમુક્ત આપવાનો નિર્ણય કર્યો છે. તો જ્યારે અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ 3 જૂનના રોજ બધા જ સિનેમાઘરમાં રિલીઝ થઈ ચૂકી હતી. તો ત્યારે ફિલ્મ હિન્દી તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ થઈ હતી. તો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ફિલ્મને કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો હતો. તો થોડા દિવસ પહેલાં જ ગુજરાતની ફિલ્મ નાયિકા દેવીને પણ કરમુક્તિ આપવામાં આવી હતી. તો જો ગુજરાતમાં પણ આ રીતે ભૂપેન્દ્ર પટેલે પોતાના ટ્વિટર અકાઉન્ટ હેન્ડલથી તેમણે સોશિયલ મીડિયા ઉપર આ માહિતી આપી હતી. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ વિદેશની તમામ ખબરો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. દેશની ધડકન નમસ્કાર.